वातावरण में बदलाव आवे होवानी जानकारी सामे आवी छे। अनेक विस्तारों में जाम्यो छे वरसादी माहौल। फरी एक बार विराम बाद मेघराजानी देखा अमदावाद में जोवा मळी छे। अमदावादना अलग अलग विस्तारों में वरसाद वरस्यो छे। पालड़ी विस्तार में धोधमार वरसादी जानकारी सामे आवी छे, तो केटलाक विस्तारों में हळवा झापटा वरस्या होवानी पण विगतो अत्यारे मळी रही छे। तोकड़ाट अने बफारा वच्चे फरी एक बार अमदावाद में वरसादी माहौल जामता वातावरण में ठंडक प्रसरी छे। पालड़ी सहित केटलाक विस्तारों में वरसादनी जानकारी, जेमां जशोदानगर, गुडासर अने निकोल में पण मेघराजानी सवारी पहुंची छे अने अहीं धीमी धारे वरसाद वरस्यो होवानी जानकारी मळी छे। वरसादने कारणे फरी एक वार वातावरण में ठंडक प्रसरी छे। तो गईकाल बे दिवसना वरसादी विराम बाद फरी एक वार अमदावादमां अनेक विस्तारोमां वरसादनी जानकारी मळी रही छे। पालड़ी, जशोदानगर, गुडासर अने निकोल सहितना विस्तारोमां वरसाद वरस्यो छे। केटलीक जग्याए धोधमार वरसाद छे, तो क्यांक हळवा झापटा पण वरस्या छे। ગઈકાલથી જે ઉકળાટનો સામનો અમદાવાદીઓને કરવો પડી રહ્યો હતો, ત્યાં હવે આ વરસાદને કારણે રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હોવાની જાણકારી સામે આવી છે, જેમાં જીવરાજ પાર્ક અને વિજલપુર વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા છે। આ ઉપરાંત ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, જશોદાનગર, ગુડાસર અને નિકોલમાં પણ વરસાદી માહોલ જામ્યો હોવાની જાણકારી અત્યારે સામે આવી છે। અમદાવાદમાં ફરી એકવાર વાતાવરણમાં બદલાવ આવ્યો છે। ગઈકાલથી ઉકળાટ અને ગરમીના માહોલ વચ્ચે શહેરીજનો પરેશાન હતા, ત્યારે આજે ફરી એકવાર વરસાદી માહોલ અહીં જામ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગુડાસર સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। આ ઉપરાંત જીવરાજ પાર્ક અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા છે। વિજલપુરમાં પણ વરસાદ છે, તો હાટકેશ્વર, ખોખરા, જશોદાનગર અને નિકોલમાં પણ વરસાદ છે। અમરાઈવાડીથી પણ વરસાદની જાણકારી અત્યારે સામે આવી છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચી છે અને વરસાદ અત્યારે વરસી રહ્યો છે, ત્યારે ફરી એકવાર અમદાવાદીઓની ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે। એક દિવસના વિરામ બાદ મેઘરાજાની સવારી ફરી અમદાવાદ પહોંચી છે અને વરસાદી માહોલ જામ્યો હોવાની જાણકારી સામે આવી છે। આજે વહેલી સવારે ગરમી અને ઉકળાટના માહોલ બાદ બપોર બાદ વાતાવરણમાં અત્યારે પલટો જોવા મળી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી મહેર અત્યારે જોવા મળી રહી છે। અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે, ત્યારે અમારા સંવાદદાતા દર્શન રાવલ અત્યારે અમારી સાથે જોડાયા છે। દર્શન, કેવી પરિસ્થિતિ? દીપાલી, હાલમાં શહેરની અંદર વરસાદની શરૂઆત થઈ છે। ગાંધી આશ્રમ વિસ્તાર હોય, પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યા ઉપર ભારે વરસાદ પડી રહ્યો છે। જે પ્રકાર આપણે છેલ્લા કેટલાક દિવસથી જોતા હતા કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવતી દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને લઈને, આ જે આગાહી પ્રમાણે વરસાદ જે છે તે વરસી રહ્યો હતો અને ગત રોજ આ વરસાદી વિરામ લીધો હતો। ભાદરવાની પણ શરૂઆત છે, તેની ગરમી પણ પડી રહી હતી અને આ ગરમી વચ્ચે આ વરસાદ પડતા લોકોને રાહત મળી છે, પરંતુ કહી શકાય છે કે આ વરસાદના કારણે અલગ અલગ જગ્યા ઉપર પાણી ભરાવાની સમસ્યા, ફરિયાદો પણ એક સામે આવી છે, જેના કારણે કોર્પોરેશન જે છે તેના ઉપર કામગીરી પણ કરી રહ્યું છે તેવા પણ દાવા અહીંયા કરવામાં આવતા હોય છે। હાલ જે વરસાદ પડી રહ્યો છે, ગત રોજ જે ગરમી હતી તેના બફારાના કારણે જે બાફ થયો છે અને એક સિસ્ટમ આના કારણે બની છે, તેના કારણે આ વરસાદ જે છે તે પડી રહ્યો હોવાનું હાલ હવામાન વિભાગ માની રહ્યું છે અને સાથે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં મધ્યમ વરસાદ, જ્યારે દક્ષિણ જે ગુજરાત જે છે ત્યાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને તે જ પ્રમાણે આજે શહેરમાં વહેલી સવારથી જે વાતાવરણમાં પલટો હતો અને બપોરે એકાએક વાદળછાયું વાતાવરણ કરા ડિબાંગ સાથે જોવા મળ્યું હતું અને પવન સાથે વરસાદની જે છે તે શરૂઆત થઈ છે અને આ જ પ્રકારે ગાંધી વિસ્તાર સહિત પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઠેર ઠેર જે છે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે લોકોને રાહત મળી છે અને હવે ચોમાસું જવાનો સમય છે, તેના છેલ્લી બેટિંગ આ કદાચ કહી શકાય છે વરસાદની, કે જે ગુજરાત રાજ્યની અંદર નોંધાઈ રહી છે અને તે પ્રકારે વરસાદ પણ પડી રહ્યો છે। દીપાલી, જે દર્શક, છેલ્લી બેટિંગ કેટલા દિવસની રહી શકે છે? હવામાન વિભાગ તરફથી શું અનુમાન લગાવાયું છે?
દીપાલી, હવામાન વિભાગ દ્વારા 24 કલાક માટે આ આગાહી કરવામાં આવી છે કે જેમાં અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાત જે છે તેના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. એટલે કે આ હાલમાં જે આ વરસાદ પડી રહ્યો છે આના માટે 24 કલાક પૂરતી આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ બીજી આગાહી કરી શકવામાં આવશે, પરંતુ હાલ કહી શકાય છે કે આ છેલ્લી બેટિંગ આ ચોમાસાની સિઝનની કહી શકાય છે, અને તે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. વરસાદની ગતિ વધી રહી છે, ઘટી રહી છે, અને આ પ્રકારે અલગ અલગ વિસ્તારમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. એટલે કે ગરમીમાંથી જે ગતરોજ પડી હતી તેમાંથી રાહત ચોક્કસથી મળી છે, પરંતુ હવે એ સવાલ છે કે જે જગ્યા પર વધારે વરસાદ પડ્યો છે, જો ત્યાં પાણી ભરાયો તો તેને દૂર કરવા માટે, લોકોની સમસ્યા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કયા પ્રકારના પ્રયાસો કરે છે, પરંતુ હાલ આ ચોમાસાની છેલ્લી બેટિંગ જે છે તે માનવામાં આવી રહી છે. જી દર્શલ, આભાર માહિતી આપવા બદલ. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે મેઘાની મહેર જોવા મળી રહી છે. ઉકળાટ અને બફારાના માહોલ વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સ્થાનિકોને પણ રાહત મળી છે. મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદની જાણકારી મળી રહી છે. જીવરાજ પાર્ક, વેજલપુર, આશ્રમ રોડ પર અત્યારે વરસાદી માહોલ જામેલો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારનો વરસાદ છે. ખોખરા, હાટકેશ્વર અને અમરાઈવાડી, જશોદાનગર, ગુરાસર, વટવા અને નારોલમાં પણ વરસાદી માહોલ છે. સીટીએમ 4 રસ્તાથી જશોદાનગર સુધી વરસાદી પાણી ભરવાની સમસ્યા સર્જાતા અહીં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. આજે વહેલી સવારથી ઉકળાટ અને ગરમીનો માહોલ હતો, પરંતુ બપોર અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો અને વરસાદે વરસવાની શરૂઆત કરતા જે રાહદારીઓ અને વાહન ચાલકો હતા તેમને ક્યાંક પરેશાનીનો સામનો પણ કરવો પડ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે હજુ પણ 24 કલાક અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. સટીએમ 4 રસ્તા નજીકની આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. જશોદાનગર સુધીનો રસ્તો કે જ્યાં વરસાદી માહોલ વચ્ચે અત્યારે ધીમી ગતિથી વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો છે અને તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. એક તરફ વરસાદી માહોલ, ત્યાં બીજી તરફ પાણી ભરાયું છે અને ત્યાં રસ્તાઓની પણ ખસ્તા હાલતને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર ચોમાસે થતી પરિસ્થિતિ આ વખતે પણ સર્જાઈ છે અને આ વખતે પણ તેનો કોઈ જ ઉકેલ નથી આવ્યો. ચોમાસું હવે અંતિમ ગડીમાં છે અને તે અંતિમ ગડીમાં મેઘરાજાની અત્યારે રાજ્ય પર અનેક વિસ્તારોમાં બેટિંગ પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ ચોમાસું પૂર્ણ થવાની અણી ઉપર ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે. કહી શકાય કે મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે અને તેમાં પણ સ્ટેડિયમ 4 રસ્તાથી જશોદાનગરનો જે રસ્તો છે કે જ્યાં હવે ટ્રાફિક જામ સર્જાયો છે. રસ્તાની ખસ્તા હાલત અને તેમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાને કારણે વાહન ચાલકોને ખૂબ જ ધીમી ગતિએ અહીં વાહન પસાર કરવા મજબૂર બનવું પડ્યું છે અને તેના કારણે લાંબો ટ્રાફિક જામ અહીં સર્જાઈ ગયો છે. વાહન ચાલકો ફરી એકવાર અમદાવાદની આ પરિસ્થિતિ વચ્ચે પરેશાન થયા છે. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોની સતત તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આજે વહેલી સવારથી ગરમી અને ઉકળાટ અને બફારાના માહોલ વચ્ચે બપોરે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો અને વરસાદે વરસવાની શરૂઆત કરતા જે વાહન ચાલકો હતા, કામ અર્થે જે બહાર નીકળનારા લોકો હતા, તેમને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. જીવરાજ પાર્કમાં પણ વરસાદી માહોલ છે, તેની પણ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. અને બીજી તરફની અમદાવાદની અમદાવાદીઓની જે પરિસ્થિતિ છે તે અમે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સ્ટેડિયમમાં વરસાદ વરસવાની સાથે જ પાણી ભરાયું અને અહીં ટ્રાફિક જામ સર્જાઈ ગયું છે. તો અમદાવાદની આ બે તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ અત્યારે જામેલો છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચી છે. ઉકળાટ અને બફારાના માહોલ વચ્ચે અમદાવાદીઓને વરસાદના કારણે ફરી એકવાર રાહત મળી છે. ચોમાસું પૂર્ણ થવાની અણી ઉપર છે અને તે વચ્ચે મેઘરાજાની સવારી પહોંચતા ખાસ કરીને ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે, પરંતુ બીજી તરફ વાહન ચાલકો પરેશાન થયા છે. કારણ કે અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થતાં જ અનેક રસ્તાઓ પર ખાડા પડી ગયા છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે અને હજુ તેનું સમારકામ નથી થયું. ત્યાં ફરી એકવાર વરસાદ વરસતા પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અનેક વિસ્તારોમાં અટવાઈ પડ્યા છે. તો અચાનક વરસાદથી ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના જીવરાજ પાર્ક, વેજલપુર સહિત વિસ્તારોમાં વરસાદ છે. આ ઉપરાંત ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી અને સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ગાજવીજ સાથે
अत्यारे अमदावादना अनेक विस्तारोमां धोधमार वरसाद वरसी रह्यो छे। सीटीएम 4 रस्ता थी लईने जशोदा नगर सुधीनो जे रस्तो छे त्यां वाहन